24 લાખ રૂપિયા પડાવી લીધા। વિધિના નામે ગેસ્ટ હાઉસમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું। વાડજ પોલીસે હાથ ધરી છે તપાસ। વડોદરા દુષ્કર્મ કેસમાં બે લોકોની અટકાયત કરવામાં આવી છે। બે લોકોની અટકાયત કરી લેવાઈ છે। શંકાના આધારે આ અટકાયત કરાઈ છે। રાજસ્થાનથી બે શખ્સોને પકડી લેવાયા છે। હાલ પોલીસ આ સમગ્ર મામલામાં વધુ તપાસ કરી રહી છે। વડોદરા દુષ્કર્મ કેસમાં બે લોકોની અટકાયત કરવામાં આવી છે। વડોદરાના નવલખી મેદાન ખાતે સગીરા સાથે જે દુષ્કર્મની ઘટના બની હતી ત્યારબાદ આ મામલો ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો હતો। પોલીસે આરોપીઓ અને તે જે સ્થાનિક લોકો છે તેના નિવેદનોના આધારે અને જે ભોગ બનનાર છે તેના નિવેદનના આધારે આ જે આરોપીઓ છે તેના સ્કેચ જારી કર્યા હતા, પરંતુ હજુ સુધી પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકી નથી। ત્યારે આજે બે લોકોની અટકાયત કરવામાં આવી છે। શંકાના આધારે પોલીસે રાજસ્થાનથી આ બંને શખ્સોની અટકાયત કરી છે। આ મામલે વધુ તપાસ ચાલી રહી છે। તો રાજ્યમાં જે રીતે બનાવો બની રહ્યા છે દુષ્કર્મના, અલગ અલગ ત્રણ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ। રાજકોટમાં જ્યાં વધુ એક દુષ્કર્મની ઘટના બની, જ્યાં ચોટીલામાં એક વ્યક્તિએ પીએસઆઈ બનાવવાની લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું, જ્યારે બીજી તસવીર અમદાવાદની છે જ્યાં એક તાંત્રિક વિધિના નામે 24 લાખ પડાવી લીધા બે બહેનો પાસેથી, અને એટલું જ નહીં તેમને સાથે દુષ્કર્મ પણ આચર્યું। અને ત્રીજી તસવીર વડોદરાની છે જ્યાં નવલખી મેદાન ખાતે જે સગીરાને દુષ્કર્મનો ભોગ બની હતી અને આ મામલામાં સ્કેચ જારી કરાયા છે, હજુ સુધી મુખ્ય આરોપી પકડાયો નથી।